नमस्कार विद्यार्थी मित्रों, हूँ रविन्द्र पटेल, मारी यूट्यूब चैनल में आप सौ विद्यार्थी मित्रों स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, जो हजू पण तमे मारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो आजेज करी देजो, जेथे हूँ जेते नवा वीडियो अपलोड करूँ तेनु नोटिफिकेशन तमने तरत ज प्राप्त थई जाय अने तमे ते वीडियोनो लाभ लई शको। आ उपरांत मैं अगाउ पण जे वीडियो अपलोड करेला छे तेनो पण तमे लाभ मेळवी शको। हवे विद्यार्थी मित्रों, आपणे धोरण 10 विषय विज्ञान के जेमां पाठ नंबर 12 विद्युत विषय शीखी रह्या छीए। आ पाठना आगळना लेक्चरमां आपणे ओमना नियमनी चकासणी दर्शावतो प्रयोग शीखी गया था। तमे सौ विद्यार्थी मित्रोए आ प्रयोग तैयार करी ज दीधो हशे। याद राखवानुं विद्यार्थी मित्रों के आ प्रयोग बोर्डनी परीक्षामां 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે। આ ઉપરાંત પ્રયોગમાંથી નાના ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે આ પ્રયોગ તૈયાર ન કર્યો હોય તો મારો આગળનો વિડિયો જોઈને પ્રયોગ સમજીને તમે તૈયાર કરી દેજો। હવે વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ નવા ટોપિક શીખવાના છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડ ઉપર ધ્યાન આપશે અને દરેક ટોપિકને સમજવાનો પ્રયત્ન કરશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ઓમના નિયમની ચકાસણી દર્શાવતો જે પ્રયોગ શીખી ગયા એમાં છેલ્લે આપણે 3 તારણ શીખ્યા હતા। એમાં પહેલું તારણ કંઈક એવું હતું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે, એટલે કે પરિપથમાં જે પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તેમ તેના સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યોર્જ સિમોન ઓમ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો હતો। તેણે આ પ્રયોગ પરથી ધાતુના તારમાંથી વહન પામતો વિદ્યુત પ્રવાહ અને તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો। ફરીથી કહું છું, ધ્યાન આપજો। ઓમ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ પરથી ધાતુના તારમાંથી વહન પામતો વિદ્યુત પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે વોલ્ટેજ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો, જેને ઓમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો હવે આપણે ઓમનો નિયમ જોઈએ। તો ઓમનો નિયમ શું છે? તો યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આય એ તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આય એ તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બીજા શબ્દમાં કહીએ તો વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ નિયમને આપણે ગાણિતિક સ્વરૂપે લખવો હોય તો કેવી રીતે લખી શકાય? તો યાદ રાખવાનું કે આ નિયમને ગાણિતિક સ્વરૂપે દર્શાવવું હોય તો આય ચલે છે વી સ્વરૂપે લખી શકાય, એટલે કે આય ચલે છે વી લખો અથવા વી ચલે છે આય લખીએ તો પણ ચાલે, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, માટે આય ચલે છે વીને આપણે વી ચલે છે આય સ્વરૂપે લખીએ તો પણ ચાલે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આય ચલે છે વીને નીચે મુજબ પણ દર્શાવી શકાય, એટલે કે તેને વી ચલે છે આય સ્વરૂપે પણ દર્શાવી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચલે છે ની નિશાની દૂર કરવી હોય તો કોઈક અચળાંક મૂકવો પડે। તો ચાલો આપણે આ ચલે છે ની નિશાની દૂર કરીએ અને કોઈક અચળાંક મૂકીએ તો આ પદ હવે આપણને આ પ્રમાણે મળશે, વી બરાબર IR। તમે જોઈ શકો છો અહીંયા આપણે ચલે છે ની નિશાની કાઢી નાખી છે અને આરને અચળાંક તરીકે મૂકેલો છે, એટલે આપણું પદ હવે કંઈક આવું બને છે, વી બરાબર IR, જ્યાં આર શું છે? તો યાદ રાખવાનું કે જ્યાં આર એ સમપ્રમાણતાનો અચળાંક છે, પરંતુ આપણે અહીં આરને અવરોધ તરીકે લઈશું। ખ્યાલ આવ્યો?
આપણું પદ બને છે વી બરાબર આઈ આર, જ્યાં આર એ સમપ્રમાણિતનો અચળાંક છે, પરંતુ અહીં આપણે આરને અવરોધ તરીકે લેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્ર અહીંયા આરને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો આઈ સામે જશે તો વીના છેદમાં આવે, તો આપણું પદ કંઈક આવું બનશે, આર બરાબર વી અપોન આઈ, એટલે કે અવરોધ આરનું સૂત્ર બનશે કે અવરોધ આર બરાબર વી અપોન આઈ. સૂત્ર પરથી એકમ બનાવીએ તો અંશમાં વોલ્ટેજ આવે છે જેનો એકમ છે વોલ્ટ, છેદમાં વિદ્યુત પ્રવાહ આઈ આવે છે જેનો એકમ છે એમ્પિયર, એટલે આ સૂત્ર પરથી એકમ બનશે વોલ્ટ પ્રતિ એમ્પિયર. પરંતુ યાદ રાખવાનું કે અવરોધનો એસઆઈ એકમ છે ઓમ, ઓમને દર્શાવવા માટે આ એની સંજ્ઞા છે, ઓમ દર્શાવવા માટેની આ પ્રમાણે તેની સંજ્ઞાને દર્શાવવામાં આવે છે, એટલે કે અવરોધનો એસઆઈ એકમ છે ઓમ અને આ તેની સંજ્ઞા છે. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર પ્રમાણે એકમ છે વોલ્ટ પ્રતિ એમ્પિયર અને એસઆઈ એકમ છે ઓમ, તો બંને એકમની આપણે સરખામણી કરી દઈએ તો પદ કંઈક આવું બનશે, ઓમ બરાબર વોલ્ટ પ્રતિ એમ્પિયર. બંને એકમની સરખામણી કરીએ તો આપણને પદ આવું મળશે, ઓમ બરાબર વોલ્ટ પ્રતિ એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી એક ઓમ અવરોધની વ્યાખ્યા બને. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક ઓમ અવરોધ કોને કહે છે, એક ઓમ અવરોધની વ્યાખ્યા લખો. તો આપણે આજે બંને એકમોની સરખામણી કરી છે એના ઉપરથી જ આ વ્યાખ્યા બનાવવાની. બરાબર, હું બોલું છું, ધ્યાન આપજો કે વિદ્યુત પરિપથમાં વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ જેટલો હોય અને વાહક તારમાંથી વહન પામતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તો વાહકનો અવરોધ એક ઓમ છે તેમ કહેવાય. ફરીથી કહું છું, ધ્યાન આપજો કે વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય, કેટલો હોય, આ એક વોલ્ટ હોય, અને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તો વાહકનો અવરોધ એક ઓમ છે તેમ કહેવાય. બરાબર, વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય અને તારમાંથી વહન પામતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય, એટલે કે આ બંને એક એક હોય, તો વાહકનો અવરોધ એક ઓમ છે તેમ કહી શકાય. તો આ થઈ એક ઓમ અવરોધની વ્યાખ્યા. હવે વિદ્યાર્થી મિત્ર અહીંયા આપણે અવરોધ આરનું સૂત્ર શીખી ગયા, આર બરાબર વી અપોન આઈ. આના ઉપરથી આપણે આઈનું સૂત્ર પણ મેળવી શકાય. આના ઉપરથી વિદ્યુત પ્રવાહ આઈનું સૂત્ર મેળવવું હોય તો શું મળે, તો આઈને સૂત્રનો કર્તા બનાવી દો તો આઈ સામે જશે, એટલે આઈ બરાબર આઈ આરની જગ્યાએ જશે, આર આઈની જગ્યાએ આવશે, તો આઈ બરાબર શું મળશે, વી અપોન આર. શું થશે, આઈ બરાબર વી અપોન આર. હવે આ સૂત્ર ઉપરથી યાદ રાખવાનું છે, ફરીથી કહું છું કે આ સૂત્ર ઉપરથી યાદ રાખવાનું છે કે જો આર અચળાંક હોય તો આઈ ચલે છે વી થાય, જો આરને આપણે અચળાંક તરીકે લઈ લઈએ તો આઈ ચલે છે શું થશે, વી, એટલે કે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજના સમપ્રમાણમાં મળે. એનો અર્થ એવો થાય કે પરિપથમાં તમે જે પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરશો તે પ્રમાણે તેના સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કે ઘટાડો થશે. જો વીને અચળાંક લઈએ તો આઈ ચલે છે વન અપોન આર મળશે, આ વીને અચળાંક લઈ લઈશું તો આઈ ચલે છે વન અપોન આર થશે. તો આનો અર્થ એવો થાય કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે પરિપથમાં જો અવરોધનું મૂલ્ય વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટશે, અને પરિપથમાં અવરોધનું મૂલ્ય ઘટાડવામાં આવશે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે. એટલે કે વીને અચળાંક તરીકે લેવામાં આવે તો આપણને આઈ ચલે છે વન અપોન આર મળશે, એટલે કે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. આના ઉપરથી યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે આ બે બાબત ઉપરથી એવું કહી શકાય કે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બે બાબત ઉપર આધાર રાખે. કેટલી બાબત ઉપર આધાર રાખે, તો યાદ રાખવાનું કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બે બાબત ઉપર આધાર રાખે છે. કઈ કઈ, તો પહેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ, અને બીજું છે વાહકનો અવરોધ.
वाहक में वहता विद्युत प्रवाह मूल्य बे बाबत पर आधार राखे छे। एक है विद्युत स्थितिमान तफावत एट्ले के वोल्टेज और बीजू है वाहकनो अवरोध। ख्याल आव्यो विद्यार्थी मित्रों? समझ पड़ी। चलो नवो टॉपिक आवे छे चल अवरोध। चल अवरोध कोने कहे छे? तो याद रखवानुं के वाहकना बे छेड़ा वच्चेनो वोल्टेज एट्ले के विद्युत स्थितिमान तफावत बदलिया विना ज विद्युत प्रवाहनुं नियंत्रण करवा माटे वपराता विद्युत घटक ने चल अवरोध कहे छे। ख्याल आव्यो? फरीथी कहू छू, एक मार्कना टूंका प्रश्न में पूछी शकाय के चल अवरोध एटले शुं, चल अवरोध कोने कहे छे? तो याद रखवानुं के वाहकना बे छेड़ा वच्चेनो वोल्टेज एट्ले के विद्युत स्थितिमानो तफावत बदलिया विना विद्युत प्रवाहनुं नियंत्रण करवा माटे वपराता विद्युत घटक ने चल अवरोध कहे छे। चलो त्यांथी आगळ जईए तो रिओस्टेट कोने कहे छे? एक मार्कना टूंका प्रश्न में कि खाली जगह में पूछी शकाय के रिओस्टेट कोने कहे छे? तो याद रखवानुं के परिपथ में अवरोध ने बदलवा माटे वपराता साधन ने रिओस्टेट कहे छे। फरीथी कहू छू के विद्युत परिपथ में अवरोध ने बदलवा माटे वपराता साधन ने रिओस्टेट कहे छे। ख्याल आव्यो विद्यार्थी मित्रों? हवे विद्यार्थी मित्रों, वाहक में जे अवरोध उत्पन्न थाय छे एनुं कारण शुं? वाहक में अवरोध उद्भववानुं कारण शुं? तो याद रखवानुं विद्यार्थी मित्रों के वाहक में विद्युत प्रवाहना वहन माटे मुक्त इलेक्ट्रॉननी गति जवाबदार होय छे। वाहक में विद्युत प्रवाहनुं जे वहन थाय छे तो एना माटे वाहक में रहेला मुक्त इलेक्ट्रॉननी गति जवाबदार छे। हवे आ मुक्त इलेक्ट्रॉन ज्यारे गति करता होय छे त्यारे ए वाहक में धनायन साथे अथड़ामण पण अनुभवता होय छे। फरीथी कहू छू, ध्यान आपजो के वाहक में विद्युत प्रवाहना वहन माटे मुक्त इलेक्ट्रॉननी गति जवाबदार होय छे। आ मुक्त इलेक्ट्रॉन वाहक में ज्यारे गति करता होय छे त्यारे ते धनायन साथे अथड़ामण अनुभवे छे अने एने कारणे आ मुक्त इलेक्ट्रॉननी गति अवरोधाय छे अने त्यारे वाहक में अवरोध उद्भव्यो छे तेवुं कही शकाय। तो एना उपरथी अवरोधनी व्याख्या बने के वाहक में विद्युत प्रवाहनो विरोध थाय तेने शुं कहे छे? वाहकनो अवरोध। ख्याल आव्यो? वाहक में विद्युत प्रवाहनो विरोध थाय छे तेने वाहकनो अवरोध कहे छे अने अवरोध ए वाहकनो एक गुणधर्म छे एवुं कही शकाय। हवे विद्यार्थी मित्रों याद राखवानुं छे के सुवाहकनो अवरोध ओछो होय छे। सुवाहकनो अवरोध ओछो होय छे कारण के सुवाहकमां मुक्त इलेक्ट्रॉननी संख्या खूब ज वधारे होय छे। सुवाहकमां मुक्त इलेक्ट्रॉननी संख्या खूब ज वधारे होय छे आथी तेना अवરોધનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે। દાખલા તરીકે ધાતુ પદાર્થ લઈ શકાય જેમ કે તાંબુ। મંદ વાહક કે જેનો અવરોધ વધારે હોય છે કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે। બરાબર સમજ પડી? ફરીથી કહું છું, મંદ વાહક કે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ જ ઓછું થતું હોય કે જેને મંદ વાહક તરીકે ઓળખી શકાય, તો આવા મંદ વાહકમાં અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે। અને એથી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો એવું કહી શકાય કે અવાહક કે જેમાં અવરોધનું મૂલ્ય ખૂબ જ મોટું હોય છે, એટલે કે અવાહકનો અવરોધ ખૂબ જ મોટો હોય છે કારણ કે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી અથવા હોય તો તે નહિવત સંખ્યામાં હોય છે, એટલે કે નહિવત પ્રમાણમાં હોય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, ધ્યાન આપજો કે સુવાહક કે જેમાં અવરોધનું મૂલ્ય ઓછું હોય છે કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે, મંદવાહકનો અવરોધ વધારે હોય છે કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે, અને અવાહક કે જેના અવરોધનું મૂલ્ય ખૂબ જ મોટું હોય છે કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોતી નથી અથવા હોય તો તે નહિવત પ્રમાણમાં હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે વાહક તારનો અવરોધ મુખ્ય ત્રણ બાબત ઉપર આધાર રાખે છે। વાહક તારનો અવરોધ કેટલી બાબત ઉપર આધાર રાખે છે? તો ત્રણ બાબત ઉપર આધાર રાખે। પહેલું છે તારની લંબાઈ, બીજું છે તારના આડછેદનું ક્ષેત્રફળ અને ત્રીજું છે દ્રવ્યની જાત। સમજ પડી? ફરીથી કહું છું કે વાહક તારનો અવરોધ એ ત્રણ બાબત ઉપર આધાર રાખે છે। પહેલું છે વાહક તારની લંબાઈ,
बीजो छे वाहक तारना आड़छेदनुं क्षेत्रफळ अने त्रीजो छे द्रव्यनी जात। आ त्रण बाबत पर वाहक तारनो अवरोध आधार राखे छे। तो विद्यार्थी मित्रों, आजना आ लेक्चर में आपणे अहींया सुधी राखीए छीए। अपना आवता लेक्चर में एटले के आपणा नेक्स्ट लेक्चर में अहींथी आगळ आपणे नवा टॉपिक चलावीशुं। थैंक यू।